Assalamualaikum. आज आपणे बनावे छे फेरुचीनी पिझ्झा बेक. આ જે હું વિડીયો કરું છું એમાં આપણે આ નૂળનું બીફ સ્ટોક વાપરશું. જો તમારી પાસે ના હોય તો તમે જો બહારે જાઓ તો તમે લઈ આવજો. આ જે છે એમાં સ્ટેમ્પ છે, એ છે હલાલ ને ઝબીહા, તો આપણે વાપરી શકીએ છીએ ને એનું સ્વાદ એકદમ ફાઇન થાય છે આપણા ડિશિઝમાં. હવે હું તમને જલ્દી બતાવીશ કે આપણને કઈ કઈ વસ્તુની જરૂર પડશે. અહીંયા છે લગભગ 4 કપ આપણા પાસે પાણી જે ઉકળે છે હમાં, એમાં આપણે થોડુંક જૈતુનનું તેલ નાખશું અને હું એની અંદર ઓલરેડી 1 નાખી દીધી છું આપણું બુલિયનનું સ્ટોક, અને આ જે છે એ બીફ સ્ટોક છે. પછી આપણે એની અંદર આપણું ફેરુચીની નાખશું. હવે કાં તો તમે એતામ કાપીને નાખી શકો છો, કાં તો તમે આખા નાખી શકો છો, એ તમારા ઉપર છે કે તમને કેવી તામ ખપે છે. તો આ જ્યાર સુધી બફાય છે ત્યાર સુધી હું તમને કહીશ કે હવે આપણે કઈ વસ્તુની જરૂર પડશે. તો અહીંયા છે મારી પાસે 1.5 કપ છૂંદો, જે ફ્રેશ છૂંદો છે. એની અંદર આપણે નાખશું 1 નાની ડુંગળી, જેને સાવ નાના નાના પીસીસ કરી છું. આપણને 1 ચમચો એમાં ખપશે આપણું તાજું લસણ અને આદું એમાં નાખશું. પછી છૂંદાની અંદર આપણે નાખશું 1 ચમચો લેમન પેપર, 1 ચમચી કારી મરી, 1/2 ચમચી પિઝાના ફ્લેક્સ, જે આ લાલ ફ્લેક્સ આવે છે. હવે હું ઓછું નાખું છું કારણ કે હું બહુ તીખું નથી ખાઈ શકતી, પણ જો તમને વધારે નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે. એની અંદર આપણે નાખશું 1 ચમચો કેજન સીઝનિંગ, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલા. એની અંદર હજી આપણે એક બીજું સ્ટોક આપણે વાપરશું આપણું નૂળ બુલિયનનું, અને પછી 2 ચમચા મારી પાસે છે અહીંયા કોથમીરી, જે સુકેલી કોથમીરી છે મારી પાસે, આજે ફ્રેશ ઘરમાં ના હતી. અહીંયા છે 1/2 કપ મારી પાસે ચીઝ, જે છે ચેડર અને મોઝરેલા, ને તમે કોઈ પણ ચીઝ વાપરી શકો છો. આપણે 2 એમાં આવી તમ બોટલ વાપરશું આપણું પિઝા સોસ, અને હું તમને કહીશ પછીથી કે આ પિઝા સોસ કેટલા આઉન્સીસ છે. એની અંદર આપણે વાપરશું આ આપણું વ્હાઈટ સોસ, અને એનું વિડીયો છે, તમે એ જોજો કે હું કેવી તમ આ વિડીયો બનાવી છું. યુટ્યુબમાં છે, એને કાં તો કહે છે બાકમેલ સોસ, કાં તો એને કહે છે વ્હાઈટ સોસ. તો હવે ચાલો આપણે શરૂ કરીએ. આપણું જ્યાર સુધી આપણું પાસ્તા અહીંયા થાય છે ત્યાર સુધી હવે આપણે શરૂ કરશું આપણું છૂંદા. હવે છૂંદો નાખ્યા છે આપણા ટ્રેમાં, આપણા સુફરિયામાં. એની હવે એની અંદર હું કાંઈ મસાલો, કાંઈ આપણું લસણ આદું કાંઈ એમાં નહીં નાખું હમણાં. પહેલાં મને ખપે છે કે ફાઇન રીતે આપણું આ છૂંદો સુકાઈ જાય, એમાંથી પાણી નીકળશે, અને એ પાણીમાં આપણે હું ધોઈ છું આ છૂંદો, પણ તોય કોઈક વખત આપણને એમ થાય કે હજી એનામાંથી ઓલું લાલ લાલ નીકળે છે. તો એટલે મને એમ થાય, મને ગમે છે કે હું પહેલાં સાવ આ છૂંદાને સુકાવી લઉં, પછી એની અંદર આપણે લસણ આદું અને આપણી ડુંગળી ને બધું પછી આપણે નાખવા માંડશું આપણે, કે અહીંયા આપણું પાણી હજી એમાંથી પાણી નીકળે છે. તો આપણે ખબર શું પક્કા આપણું પાણી બધું સુકાઈ જાય, અને તમે એને મૂકજો નહીં, એને આમ જરાક એને મારતા જાજો કે શું એમાં મોટા મોટા આમ ગાંઠા ના હોય છૂંદાનું. અને એક ટીપ તમને દઉં કે જો તમને એમ લાગે કે ગાંઠા છે, હવે તમે શું કરો, તો પછી તમે આપણે બધું લસણ આદું નિમક મરી બધું એમાં નાખી લે, ખાલી ડુંગળી નહીં નાખજો, પછી એને સાવ ઠારી નાખજો. એક વખત ઠરી જાય પછી એને ખાલી 2 કે 3 સેકન્ડ કે 4 સેકન્ડ માટે ફૂડ પ્રોસેસરમાં નાખીને તમે જોજો કે તમારું છૂંદો એટલું ફાઇન લાગશે. તો તમે એ પણ ટ્રાય કરજો, પણ આજે આપણે એને નહીં કરવું ખપે. તમે જોશો તો આપણે એકેય ગાંઠા નથી, અને આમાં એકચ્યુઅલી જરાક આ મોઢામાં આવે તો આ ફાઇન છે, આ ડિશમાં વધારે મજા આવે છે. ઓકે, તો બસ હવે આપણે ખોબરશું. એક વખત બધું પાણી સાવ સુકાઈ જશે પછી એની અંદર આપણે નૂળનું આપણે બીફ સ્ટોક વાપરશું, એની અંદર નાખશું, ને પછી લસણ આદું ને બધા આપણે એની અંદર મસાલા એ નાખશું એની અંદર. હવે હું શું કરું છું, 1 ચમચો લીધી છું પાણી, એની અંદર આપણું બીફ સ્ટોક નાખી દીધી છું, અને એને ફાઇન રીતે આમ ભાંગી નાખું છું કે શું આપણે જ્યારે આપણા છૂંદામાં નાખીએ તો એમ ખાલી એની અંદર પીસીસ ના રહી જાય, એમ ફાઇન રીતે ડિઝોલ્વ થઈ જાય, ફાઇન રીતે આમ ઓગળી જાય એની અંદર. ઓકે, ને હમણાં આપણું છૂંદો હજી જરાક સુકાય છે, તો ત્યાર સુધી મને થયું કે લા હું તમને બતાવી દઉં કે આપણે આ કેવી રીતે કરશું. હવે કે આપણું છૂંદો ફાઇન રીતે સુકાઈ ગયું છે, હવે આપણે એની અંદર બધું નાખવા માંડશું. બુલિયન, ચિકન સ્ટોક, બીફ, જિંજર એન્ડ ગાર્લિક ઓર લસણ એન્ડ આદું,
bada masala or all the spices. Onions or dungri, હવે આપણે બધું એની અંદર નાખી દીધા છે અને મને ખબર છે કે આ ડુંગળી જરાક પોચી થઈ જાય, કારણ કે આપણે નથી ખપતું કે આમ ક્રન્ચી રહે, આપણે નથી ખપતું મોઢામાં આવે આ ડુંગળી એટલે. અને આ ડિશ છે ને બચાવને એકદમ ભાવે છે, તો એટલે મને ગમે છે કે ડુંગળીને સાવ ઓલું પોચી થઈ જાય ને પછી મને ગમે કે હું નાખું, તો શું બચાવને મોઢામાં ડુંગળી ના આવે. નાખશું એક સ્ટ્રેનરમાં, એમાં આપણે પાણીથી ઠંડા પાણીથી ફાઇન રીતે એને અહીતામ કરી પાણી કાઢી, પછી આપણે થોડુંક જૈતુનનું તેલ એની અંદર નાખશું કે શું ચોટી ચોટી ના જાય. ઓકે, તો હવે આપણું અહીંયા બધું તૈયાર છે. આપણું છુંદો તૈયાર છે, નૂડલ્સ તૈયાર છે, આપણું વ્હાઇટ સોસ તૈયાર છે. અહીંયા છે મારી પાસે 9x13 પેન છે, અહીંયા ગ્લાસ પેન છે. આ આપણે નાખશું ઓવનમાં લગભગ 350 ડિગ્રીઝ ઉપર, 350 ડિગ્રી ફેરનહાઇટ, 15 મિનિટ, 15 to 20 મિનિટ્સ કે 15 થી 20 મિનિટ, ડિપેન્ડિંગ તમારું ઓવન કેવી તામ છે. અને એટલું સુધી કે તમને ખબર હોય કે બધું ફાઇન રીતે ગરમ થઈ ગયું છે અને તમારું ચીઝ મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે ખાલી થોડુંક આપણું જૈતુનનું તેલ નાખશું આપણા પાસ્તા ઉપર, તો શું આપણે આ ચોટી ચોટી ના જાય. ઓકે, પછી હવે આપણે શરૂ કરશું લેયર કરવાનું. અને આ હું ચેક કરી, આ છે 14 ઓન્સીસ, ઈચ કેન 1 બોટલ 14 ઓન્સ છે. આપણે જોશું કે આપણને 1 ખપશે કે 2 ખપશે આમાં. આપણે હું જ્યારે લેયર કરતી હોઈશ ત્યારે હું તમને કહીશ. ફેરોચીની પાસ્તા, પિઝા સોસ, ગ્રાઉન્ડ બીફ ઓર છુંદો, cheese, fettuccine noodles, સોસ, ગ્રાઉન્ડ બીફ ઓર છુંદો, કરી છું આપણું ચીઝ સોસ નાખવા માટે. અને જો તમને આની વચમાં જો તમને બેલ પેપર્સ વાપરવું હોય કે
મશરૂમ્સ વાપરવું હોય જે આપણે ચીઝ ઉપર પીઝા ઉપર જે બધી વસ્તુ નાખે છે, તો એ બિલકુલ તમારા ઉપર છે, તમે નાખી શકો છો. હું આ વખત નથી નાખી, પણ તમને જો નાખો હોય તો બિલકુલ હતા. તમે ઓલિવ્સ નાખી શકો છો, જૈતુન, કાળા જૈતુન કે લીલા જૈતુન નાખી શકો છો. ને હવે પછી ઇન્શાલ્લાહ આ પતાવીને ખાલી થોડુંક આપણે એના ઉપર ચીઝ પાથરશું અને આપણું આ ડિશ તૈયાર છે. બધું ચીઝ એના ઉપર હું નાખું છું અને પછી આપણે એને ઓવનમાં નાખી દઈશું. એક વખત સાવ બધું થઈ જશે પછી હું તમને આવીને એને બતાવીશ તમને કે આપણું સવાદમાં કેવું લાગે છે આપણી ડિશ. તો આપણું ફેરુચીની પીઝા બેક તૈયાર છે ઓવનમાં. હાલો આપણે હવે એની અંદરથી કાઢશું. હવે આપણે પ્લેટ પર નાખશું કાપીને. કે આપણું અહીંયા તૈયાર છે, એના ફાઇન લેયર્સ દેખાય છે, તમે દેખાશે આપણું ફેરુચીનીના લેયર્સ, આપણું છુંદાનું લેયર્સ અને ચીઝ. હવે હું તમને એને ટ્રાય કરીને તમને કહીશ કે આ કેવું લાગે છે. તમને એક ચીજ ગેરંટી કહીશ કે બધાય બચ્ચાઓનું ફેવરેટ ડિશ છે આ મસ્જિદમાં, અને અત્યારે હું ઘરે બનાવું, મારા બચ્ચાના ફ્રેન્ડ્સ, મારા બચ્ચા, તમે ટ્રાય કરજો, તમે જોજો. પ્લીઝ મને લેટ નો કરજો કમેન્ટ સેક્શનમાં કે તમે ટ્રાય કર્યા, તમને કેવું લાગ્યું. તો આજે આપણે વાઈ પડ્યા છે આપણા નૂરનું, જે આપણે બીફ સ્ટોક હતું, આપણે ફેરુચીની જે આપણે બાફતા હતા એમાં પણ નાખ્યા છે, અને છૂંદો જ્યારે બગાડતા હતા એમાં પણ નાખ્યા છે. તો તમને ઉપરથી જરાય નિમક નાખવાની જરૂર નથી. આ નોર એક એવી વસ્તુ છે કે તમે નાખશો તમારા ડિશમાં નહીં, આખું ડિશ તમારું ફાઇન સીઝન કરી લેશે. તો આજે આપણે બનાવ્યા છે આપણું ફેરુચીની પીઝા બેક. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ. જો તમે બહારે જાઓ તો પ્લીઝ નહીં ભૂલજો તમારું નોર બીફ સ્ટોક અને નોર ચિકન સ્ટોક લેવા માટે.